ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ની આપણે થિયરી નો અભ્યાસ કરી દીધો છે. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ઉદાહરણના દાખલાઓ. દાખલા નંબર 1 છે આપણી પાસે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી એક ચુંબકીય સોય એની ચાક માત્રા આપણને આપી દીધી છે 6.7 × 10⁻²⁴ એમ્પિયર મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રા આપી છે 7.5 × 10⁻⁶ કિલોગ્રામ મીટર સ્ક્વેર. તે 6.70 સેકન્ડ ની અંદર 10 દોલન પૂરા કરે છે, તો ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું હશે? તો આપણે એના માટે દોસ્તો, તમને ખ્યાલ હશે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોય એના ઉપર એને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છે તો કેટલો એનો આવર્તકાળ છે, એ આવર્તકાળનું આપણે સૂત્ર તાબી લીધું. તો સૂત્ર આપણી પાસે જે હતું, આવર્તકાળ ટી બરાબર 2π√ I/mb, બરાબર આ સૂત્ર હતું આપણી પાસે. આપણે મેળવવું છે ચુંબકીય ક્ષેત્ર બી મેળવવું છે. આપેલી વસ્તુમાં નોંધ કરીએ તો આપણને ચુંબકીય ચાક માત્રા એટલે કે મોમેન્ટ આપી દીધી છે, એ છે 6.7 × 10⁻²⁴ એમ્પિયર મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રા આપી છે 7.5 × 10⁻⁶ કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. હવે અહીંયા એવું કીધું છે, જો 6.70 સેકન્ડ ની અંદર 10 દોલન પૂરા કરે. આવર્તકાળ એટલે શું? એક દોલન એના માટે લાગતો સમય. એક દોલન ને માટે કેટલો સમય લાગે એ આપણે વિચારીએ તો ત્રિરાશિ લેવી પડે. 10 દોલનો એના માટે કેટલો સમય છે? 6.70 સેકન્ડ છે. તો એક દોલન એના માટે કેટલો સમય લાગે? એટલે ટી બરાબર 6.70 એના ભાગ્યા કેટલા કર્યા? 10. એટલે આપણો આન્સર થઈ જશે અહીંયા 0.67 સેકન્ડ. બરાબર, 0.67 સેકન્ડ. ચાલો આપેલું સૂત્ર છે એમાંથી બી ને કરતા બનાવીએ. બંને બાજુ સ્ક્વેર કરી દઉં છું આમાં. તો ટી સ્ક્વેર બરાબર 4π² આઈ ના છેદમાં એમ બી. બી ને કરતા બનાવો તો બી બરાબર 4π² I/mt². ચાલો, 4π બરાબર 3.14 એનો સ્ક્વેર. I બરાબર આપેલા છે આપણને 7.5 × 10⁻⁶ છેદમાં એમ બરાબર 6.7 × 10⁻²⁴ છેદમાં ટી. ટી બરાબર આપણી પાસે આવે છે 0.67 એનો સ્ક્વેર. ચાલો આપો, આમનું સાદુરૂપ આપો. ગણતરી બધી કરવાની છે તમારે, ગણતરી કરશો એટલે 4 × 3.14 એનો સ્ક્વેર કરો, એને ગુણ્યા 7.5. હું અહીંયા સાદુરૂપ આપી દઉં છું મારી રીતે, તમે તમારી રીતે ટ્રાય કરો. તો આ તમારી પાસે જે આવતું હશે એ આ રીતનું આવે છે 98.34. ચાલો, ઘાતનું આપીએ બેલેન્સ કરીએ. ઉપર -6 ઘાત છે અને નીચે છે -2 ઘાત છે. ઉપર જશો એટલે તમારી પાસે આ ઘાત થઈ જશે 10⁻⁴ ઘાત. તો 98.34 જે છે એને તમે 10⁻⁴ ઘાત એટલે 10,000 વડે ભાગી નાખો એટલે તો તમારો આન્સર થઈ જશે અહીંયા 0.0098. તો 0.0098 છે દોસ્તો, એનો મતલબ શું? તો આ 98 કાઢી નાખીએ આપણે, તો આને એપ્રોક્સિમેટલી લખાય 0.01 ટેસ્લા. ચાલો, આટલું આપણને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થાય. ક્લિયર? નેક્સ્ટ, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ મૂકીએ છે, તો એના ઉપર 0.016 ન્યુટન મીટર જેટલું ટોર્ક લાગે છે. તો પહેલું, ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે કે એની મોમેન્ટ કેટલી હશે? બીજું, તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? અને ત્રીજી વસ્તુ છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો, માની લો કે આપણે કોઈ સોલેનોઇડ મૂકીએ છે, બરાબર, જેના આડછેદનું ક્ષેત્રફળ છે આપણી પાસે 2 × 10⁻⁴ અને 1000 આંટા હોય, તો સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એનું મૂલ્ય કેટલું હશે? દરેક સ્ટેપને આપણે ગણીએ. પહેલા
આપણને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 800 ગોસ, એક ગોસ બરાબર 10^-4 ટેસ્લા થાય, એટલે 800 × 10^-4 બરાબર 8 × 10^-2 ટેસ્લા. હવે અહીંયા થીટા તરીકે આપણને શરૂઆતમાં આપી દીધું છે 30 નો ખૂણો છે, ટોર્ક કેટલું લાગે છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો પહેલું ચુંબકીય ચાક માત્રા કેટલી હશે એ આપણે ચેક કરીએ. તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર એમબી સાઇન થીટા, બરાબર એમબી સાઇન થીટા. ટોર્ક આપણને આપેલું છે 0.016, એમ મેળવવાનું છે, બી બરાબર 8 × 10^-2 સાઇન થીટા, થીટા બરાબર 30 છે. તો 0.016 બરાબર એમ ગુણ્યા 8 × 10^-2 સાઇન 30. સાઇન 30 એની વેલ્યુ થશે દોસ્તો 1/2. ચાલો એમને કરતા બનાવો તો એમ બરાબર 0.016 × 2/8 × 10^-2 આપો સાદુરૂપ. તો તમારી પાસે જે સાદુરૂપ આવે છે એ સાદુરૂપ આપણી પાસે 0.004 અને ઘાત લઈએ તો 10^2 ગુણી દેશું એટલે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો આ આપણું મોમેન્ટ થઈ ગઈ. હવે આપણને બીજું એવું કીધું છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લાવવું છે તો એના માટે કેટલું કાર્ય કરવું પડશે. તો પહેલા તમે એ સમજો કે સ્થાયી સ્થિતિ છે તો એના માટે થીટા બરાબર 0, અને અસ્થાયી સ્થિતિ છે તો થીટા બરાબર આવશે 180 ડિગ્રી. રેડી છે? ચાલો કરવું પડતું કાર્ય માટે આપણે એક સૂત્ર જોઈ દઉં, ડબલ્યુ બરાબર એમબી કૌંસમાં કોસ થીટા 1 − cos θ2. તો પેલા સ્થાયી અવસ્થા છે ત્યાંથી તમે ક્યાં લઈ જાઓ છો એને અસ્થાયી અવસ્થામાં, સ્થાયીમાંથી ક્યાં લઈ જઈએ છે અસ્થાયી. તો થીટા 1 બરાબર 0 એટલે એમબી, એમ કેટલા છે 0.4, બી બરાબર કેટલા હતા આપણી પાસે 8 × 10^-2 cos 0 − cos 180. ચાલો 0.4 × 8 × 10^2 cos 0 એટલે 1, cos 180 એટલે −1 થશે, એટલે −1 + 1 થઈ જશે. આપો સાદુરૂપ તો 2 × 0.4 × 8 કરો એટલે આ થઈ ગયું તમારી પાસે 6.4 × 10^2 અને કરવું પડતું કાર્ય છે. કરવું પડતું કાર્ય હોય એટલે એ આપણને મળે કેમાં, જૂલમાં, બરાબર. એટલે 6.4 × 10^2 ફરી પાછું એક વખત સાદુરૂપ આપીએ તો 2 × 0.4 × 8 6.4 × 10^2. ચાલો ત્યાર પછી ત્રીજું આપણને માંગેલું છે, ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો તમે સોલેનોઇડ મૂકી દો. તો સોલેનોઇડ માટે દોસ્તો એની મોમેન્ટ અલગ થશે, એનું સૂત્ર છે એન આઈ એ. એન બરાબર કેટલા આપેલા છે 1000, પ્રવાહ કેટલો આપ, તો પ્રવાહ આપણે મેળવવો છે, તેટલી જ મોમેન્ટ કીધી છે. મોમેન્ટ કેટલી લેશો આપણે, જેટલી પહેલાની હતી એટલી, 0.4. આઈ મેળવવાનું છે, એ બરાબર કેટલું ક્ષેત્રફળ કીધું છે તમને 2 × 10^-4 કાર્ડ, તો I બરાબર 0.4 એના છેદમાં આવશે 2. આ 1000 ના 3 મિનિટ 0 અને આ −4 છે એટલે 10^-1 કાદ બચશે. કરો સાદુરૂપ આપી દો 0.4/2 એટલે એ થઈ ગયું તમારું 0.2 અને ઘાત ઉપર જશે 10^1 કાદ. તો આ તમારો આન્સર થઈ જશે કેટલો 2, એટલે કેટલા એમ્પિયર પ્રવાહ પસાર થાય, 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે, બરાબર છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 3 છે, જો ગજિયા ચુંબકને પેલું તેની લંબાઈને લંબ રૂપે અને બીજું તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે. પહેલા લંબાઈ
એને લંબ રૂપે વિચારો, સમજો કે આ લંબાઈ છે, આ ગજ્ય ચુંબક એન અને એસ થ્રુ એની લંબાઈને લંબ રૂપે, એટલે આ રીતના કટ કર્યું આપણે, બરાબર? પહેલામાં પહેલું લંબાઈને લંબ રૂપે કટ કરો, લંબાઈને લંબ રૂપે કટ કરશો એટલે પહેલું થઈ ગયું તમારી પાસે બે ચુંબક બની ગયા, જોઈ લો અહીંયા, બરાબર? આ રીતે બે ચુંબક તૈયાર થશે, અહીંયા એન ધ્રુવ, અહીંયા એસ ધ્રુવ પ્રેરિત થાય, અહીંયા એન અને અહીંયા એસ, એટલે આ બંને કોના તરીકે વર્તે? સ્વતંત્ર ચુંબક તરીકે. કોના તરીકે વર્તે? સ્વતંત્ર ચુંબક તરીકે વર્તશે. બીજું, એની મોમેન્ટ જે છે ને દોસ્તો, એ મોમેન્ટ છે ને, એ મોમેન્ટ ને કોઈ સોરી મોમેન્ટ કેટલી થઈ જશે? અડધી થઈ જશે, કારણ કે બે ટુકડા કર્યા. પણ એનું ધ્રુવમાન જે છે ને, ધ્રુવમાન એટલે તમને ખબર છે ધ્રુવો પાસેની તાકાત છે, એ ધ્રુવમાન એને કોઈ ફેરફાર થતો નથી, કારણ કે જેટલા ધ્રુવમાન પેલા ધ્રુવો હતા એટલા એટલા અત્યારે પણ જળવાય છે, એટલે ફેરફાર થતો નથી. ચાલો પછી સેકન્ડ કીધું છે આપણને, એની લંબાઈને સમાંતર તમે બે ટુકડા કરો. ચાલો આ રીતે લંબાઈને તમે સમાંતર બે ટુકડા કર્યા, અહીંયા એન ધ્રુવ હતો, અહીંયા એસ હતો, તો બે ટુકડા કરશો તો આ રીતની પરિસ્થિતિ થઈ શકે. જો તો બે ટુકડા કરતા તમારી પાસે એમ કહી શકાય કે બંને સ્વતંત્ર ચુંબક તરીકે વર્તશે, સ્વતંત્ર ચુંબક. પછી બીજું, એની મોમેન્ટ જે છે ને, એ મોમેન્ટ પણ ચુંબક અડધો થાય એટલે મોમેન્ટ પણ કેટલી થઈ જાય? અડધી થઈ જશે. અને એના ધ્રુવમાન છે, અત્યારે તમે જોઈ શકો છો એના ધ્રુવમાનના પણ ભાગ પડી ગયા છે, તો ધ્રુવમાન પણ કેટલા થઈ જશે? અડધા થઈ જશે દોસ્તો. ખ્યાલ આવશે? હવે અહીંયા જે આપણે એની મોમેન્ટ ગણીએ ને, તો એ મોમેન્ટ એમ બરાબર, ડાયપોલ મોમેન્ટમાં આપણી પાસે સૂત્ર હતું પી બરાબર ટુ એ ક્યુ, અહીંયા મોમેન્ટ ટુ એ ની જગ્યાએ લઈ લો ટુ એલ ઇન્ટુ ક્યુ, ક્યુ ની જગ્યાએ આપણી પાસે ક્યુ એટલે વિદ્યુત ભાર છે, અને અહીંયા ધ્રુવો છે, ધ્રુવો તરીકે શું આવે? ધ્રુવમાન આવશે. તો એની મોમેન્ટ જે છે ને દોસ્તો, એક સોરી ચેન્જ થશે, લંબાઈ એટલી ને એટલી જળવાય છે, એટલે મોમેન્ટ જે છે ને, મોમેન્ટ એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે મોમેન્ટ પણ કેટલી રહેશે? જેટલી હતી ને એટલી જ રહેશે, કારણ કે લંબાઈમાં કોઈ ચેન્જીસ થતો નથી, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે આ જેટલી લંબાઈ છે એ તો એટલી ને એટલી જ રહેવાની છે, એલ છે તો એલ જ રહેવાની છે, ટુ એલ હોય તો ટુ એલ જ રહેવાની છે. ક્લિયર? ચાલો, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી, જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી એ ટોર્ક ઉપરાંત બળ પણ અનુભવશે. એનું કારણ સમજો, નિયમિત ચુંબકીય ક્ષેત્ર કીધું છે આપણને, નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે આ રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્ર દોરી શકાય. આની અંદર મૂકેલી જે સોય છે, તમને એમ કીધું કે આની અંદર મૂકેલી જે સોય છે એ સોય શું કરશે? તો સોય તમે આ રીતના ગોઠવશો, બરાબર? તો તમને એમ કે જે સોય ટોર્ક અનુભવે પણ બળ નહીં અનુભવે, કેમ? તો એના આ છેડા પાસે અહીંયા જે બળ લાગતું હશે એટલું જ બળ અહીંયા લાગશે, અસર શું થઈ જશે? નાબૂદ થઈ જશે, જે થિયરીમાં શીખ્યા છે આપણે. પણ બંને બળો એક રેખસ્થ નથી, માટે શું લાગે? ટોર્ક લાગે. તો બીજું એવું કીધું છે કે ભાઈ ચુંબક છે એની નજીક તમે ખીલી ગોઠવો, સમજો કે આ ચુંબક, એનો એન અને એસ ધ્રુવ, હવે તમે નજીક અહીંયા એક ખીલીને ગોઠવી દીધી, બરાબર? આ એક ખીલી છે, સમજો આ ખીલીને તમે ગોઠવી દીધી, તો એના ઉપર બળ પણ લાગશે અને ટોર્ક પણ લાગશે. શા માટે એવું? તો પહેલી વસ્તુ એ કે એના ધ્રુવો પાસે ગોઠવશો ને, તો ધ્રુવો પાસે ઉદ્ભવતું ક્ષેત્ર તમે લો, એની ક્ષેત્રરેખા આ રીતે દોરી શકાય. હવે આ જે ક્ષેત્ર રેખાઓ હશે એ શું નિયમિત કહેવાય? અહીંયા તમને જે ક્ષેત્ર રેખાઓ મળે એ ક્ષેત્ર રેખાઓ કેવી આવે? અનિયમિત. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો દોસ્તો એના ઉપર બળ પણ લાગવાનું છે, અને એના ઉપર શું લાગવાનું છે? ટોર્ક પણ લાગવાનું છે, કારણ કે બળ જે છે એની અસર નાબૂદ થતી નથી, પણ ટોર્ક જે છે અસર નાબૂદ નહીં થાય, એટલે ટોર્ક તો લાગવાનું, અસર નાબૂદ થાય તો પણ ટોર્ક તો લાગે છે, પણ પરિણામી બળ કેટલું હોય? શૂન્ય હોય. અહીંયા પરિણામી બળ શૂન્ય થતું નથી. ત્રીજું છે, શું દરેક ચુંબકીય સંરચના એને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? તો ટોરોઇડ વિશે તમે શું કહેશો? તો ના, વસ્તુ ખોટી છે. દરેક માટે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ હોવા જોઈએ એવું જરૂરી નથી, કારણ કે આપણી નજર સમક્ષ જ ઉદાહરણ છે ટોરોઇડ. તમે સીધી રચના વિચારો કે ગજ્ય ચુંબક છે, બરાબર, આ રીતના સુરેખ, તો આપણે એમ કહી શકીએ એના બે ધ્રુવો એન અને એસ છે,
પણ આ રીતના તમે વર્તુળાકાર રચના વિચારો છો, ટોરોઇડ છે, પછી પ્રવાહધારિત કોઈ સુરેખ તાર છે, પ્રવાહધારિત કોઈ રિંગ છે, તો આ બધાની અંદર બે ધ્રુવો હોતા નથી. કારણ કે આ બધી રચના કઈ રીતે તૈયાર થાય, તો આપણે એ વાત કરી ગયા હતા કે સોલેનોઇડ હોય, ધારો કે એ સોલેનોઇડ એના બંને છેડાને, સમજો કે આ સોલેનોઇડ છે, તો આ સોલેનોઇડના આ બંને છેડાને વાળીને એકબીજા સાથે જોઈન્ટ કરી દેશો તો એ કોની રચના આપશે, ટોરોઇડની રચના આપશે. એટલે બંને ધ્રુવો એકબીજાના સાથે સંપર્કમાં આવી ગયા, એકબીજાને આકર્ષશે, એટલે ધ્રુવો શું કરશે, અસરને નાબૂદ કરી દેશે. ત્યાર પછી એક સરખા લોખંડના બે ટુકડાઓ એ અને બી આપેલા છે, એમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો છે એવું આપણને ખબર છે, પણ જાણતા નથી આપણે કયો છે તે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં એ તમે કેવી રીતે નક્કી કરશો? જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય તે કયો છે, અને તમારે બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કરવાનો નથી આના માટે. તો માની લો કે હું તમને એમ કહું, આ મારી પાસે એક ટુકડો છે અને આ બીજો ટુકડો છે બી, એટલે એ અને બી એક ચુંબકો છે આપણી પાસે. પહેલો આપણને એમ કીધું છે કે ભાઈ એમાંથી એકાદો છે ને એ ચુંબકિત કરેલો છે, પણ ખબર નથી કયો છે. તો સીધી વસ્તુ થઈ કે જો તમે આ બંનેને એકબીજાની નજીક લઈ આવો, બંને એકબીજાની નજીક લઈ આવશો, તો કાં તો તમને ખબર પડે કે આકર્ષણ થાય, કાં તો અપાકર્ષણ થાય. જો દરેક કિસ્સાની અંદર આકર્ષણ જ થતું હોય, સમજો કે હું બી ટુકડો છે અને એની નજીક લઈ જાઉં આકર્ષાય, ઉલટાવીને નજીક લઈ જાઉં તો પણ આકર્ષાય, તો એનો મતલબ શું થયો કે એ છે ને એ ચુંબક છે અને બી ટુકડો જે છે ને એ લોખંડ હોઈ શકે અથવા કોઈ બીજી ધાતુ હોઈ શકે. ખ્યાલ આવે છે? પણ એ જ કરતા ઉલટી પરિસ્થિતિ વિચારો કે ભાઈ એ છે એ બી તરફ આકર્ષાતો હોય તો પણ આપણે એમ કહી શકીએ કે બી ચુંબક હશે અને એ લોખંડનો કોઈ ટુકડો હશે. હવે કયો ચુંબકિત કરેલ છે તો કે આપણને ખબર કેમ પડશે? તો પહેલી વસ્તુ તમે યાદ રાખજો કે ચુંબક જે છે ને, સમજો આ બે ચુંબક એન અને એસ, આ બીજો ચુંબક એન અને એસ. હવે કોઈ પણ ચુંબક હોય, એ ચુંબક એની પ્રબળતા ક્યાં હોય? એના ધ્રુવો પાસે. બરાબર, એની પ્રબળતા હંમેશા ક્યાં હોય? ધ્રુવો પાસે હોય. તમે ચુંબકના ધ્રુવોને વારાફરતી નજીક લાવશો એટલે તમને આઈડિયા આવશે, ધ્રુવો પાસેની પ્રબળતા વધારે હોય, જ્યારે આ સપાટી પાસેની એટલી બધી પ્રબળતા હોતી નથી. સમજાય છે? તો વારાફરતી તમે શું કરો, ધ્રુવો પાસે લાવશો એટલે આઈડિયા આવશે. પછી તમે એક ગોઠવણી આવી કરો કે આ એક ચુંબકનો ટુકડો છે, એના ઉપર તમે બીજો ટુકડોને લઈ આવો. આ રીતે જો અહીંયા તમારી પાસે વધારે માત્રામાં આકર્ષણ દર્શાવે તો આપણને આઈડિયા આવી જશે કોણ ચુંબક છે અને કોણ નથી. પણ આકર્ષણ ન દર્શાવે તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે એ જે ભાગ પાસે આકર્ષણ ન થતું હોય એ ચુંબક હશે. કારણ કે એના ધ્રુવો પાસે એની તાકાત કેવી હોય છે દોસ્તો? વધારે હોય છે. ખ્યાલ આવશે? ચાલો, 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબક એના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુરેખીય અને અક્ષીય ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું હશે? બંને માટે આપણને એની મોમેન્ટ આપેલી છે. 5 સેન્ટીમીટર લંબાઈ કીધી છે દોસ્તો, ગજિયા ચુંબકની લંબાઈ છે ને એ 2L વડે દર્શાવે, એ કેટલા થાય? 5 સેન્ટીમીટર. તો L બરાબર કેટલા થાય? 2.5 સેન્ટીમીટર થાય. હવે આપણને એની મોમેન્ટની વાત કરી છે, મોમેન્ટ કેટલી આપી છે? M બરાબર 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર છે. અને કેટલા અંતરે કીધું છે? તો X અથવા તો R લઈ શકે, બરાબર આપ્યું છે આપણને 50 સેન્ટીમીટર. ચલો સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દો, એટલે આ 2.5 × 10⁻²⁰ મીટર, આ 50 સેન્ટીમીટર છે, એટલે 50 × 10⁻²⁰ મીટર. રેડી? હવે પહેલું આપણને શું કીધું છે? એની વિષુરેખા. અને બીજું કીધું છે એની અક્ષ. તો એના માટે આપણે પહેલા અક્ષીય લઈ લઈએ. તો અક્ષીય એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી ઓફ એક્સ ગણીએ અથવા બી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ μ0/4π 2m/r અથવા x³. ચાલો μ0/4π, μ0 કેટલા છે ભાઈ? 4π × 10⁻⁷ 4π, 2 × m કેટલા છે? 0.40 છે. x³, x બરાબર કેટલા છે? 50 × 10⁻² છે, એનો ક્યુબ આપણે કરવાનો થશે.
4π કેન્સલ થશે, બાકીનાનું સાદુરૂપ આપો એટલે આ થયું તમારી પાસે 0.000064 અને ઘાત લઈએ તો અહીંયા 3 × 2 = 6 થશે, ઉપર 7 છે એટલે -1 ઘાત બચશે. અને હું ઘાતમાં ચેન્જ કરી દઉં તો 1, 2, 3, 4, 5 અને 6 છ પછી હું પોઈન્ટને ખસેડું છું એટલે 6.4 × પોઈન્ટ કઈ બાજુ એ ખસે છે, જમણી બાજુ. જમણી બાજુ જાય એટલે ઘાતમાં થાય ઘટાડો, -1 ઘાત છે. બીજી કેટલી ઘાત થઈ, 3 × 3 = 6 એટલે ટોટલ કેટલી ઘાત થઈ જશે, -7 ઘાત ટેસ્લા એટલે 6.4 × 10⁻⁷ ટેસ્લા. હવે વાત રહી કોની, વિષુવરેખીય. તમને જો ડાયરેક્ટલી ખબર પડી જાય તો તમે ડાયરેક્ટલી પણ વિચારી શકો કે અક્ષ પર જે ક્ષેત્ર હોય ને એના કરતા વિષુવવૃત્ત પર ક્ષેત્ર કેવું હોય, અડધું હોય. તો બી ઓફ એક્સ લઈએ, બી ઓફ એક્સ ક્યાં, વિષુવવૃત્તીય, ઇઝ ઇક્વલ ટુ બી ઓફ એક્સ કયું છે, અક્ષીય. એના કરતા કેટલું કરવાનું, અડધું. એના કરતા અડધું કરશો તો તમારો આન્સર જે છે એ 6.4 × 10⁻⁷ / 2 એટલે એ થઈ ગયા તમારા 3.2 × 10⁻⁷ ટેસ્લા. ક્લિયર છે? ચલો દાખલા નંબર 5 છે. આકૃતિમાં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય આપણને દર્શાવી છે P. તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રા એટલે કે એની મોમેન્ટની દિશા બતાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાને અને ચુંબકીય ચાક માત્રાની આપણને દિશા બતાવે છે. તો પહેલું, કઈ સંરચનામાં આ તંત્ર એ સંતુલનમાં નથી દોસ્તો? ચલો સંતુલનમાં હોવું અને સંતુલનમાં ન હોવું એ પરિસ્થિતિ આપણે વિચારીએ. સંતુલનમાં ક્યારે કહી શકીએ? તો કે ભાઈ સંતુલનમાં હોવું એના માટેની શરત એવી થવી જોઈએ, કાં તો થીટા બરાબર 0 થવા જોઈએ અને યા તો થીટા બરાબર 180 થવું જોઈએ. કારણ કે આપણી પાસે ટોર્કનું સૂત્ર છે, ટોર્ક tau બરાબર mb cos થીટા. જો થીટા બરાબર 0 હશે તો સંતુલન સ્થિતિ કહેવાય, 180 હોય તો પણ સંતુલન સ્થિતિ કહેવાય, પણ માની લો કે 90 નો ખૂણો હોય તો સંતુલનમાં છે નહીં. જોઈએ, ચાલો આકૃતિમાં શું દર્શાવ્યું છે પેલા એ સમજો. તમે આ જે રચના આપી છે ને તમને તીર વચ્ચે P બિંદુ પાસે, એક સમજો કે આ રીતનું એક ચુંબક જેવી રચના છે અને તમને એની મોમેન્ટની દિશા બતાવે છે. મોમેન્ટની દિશા ઉપર તરફ છે, એનો મતલબ શું થયો, S થી N તરફ. હવે આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, સમજો કે આ રીતના ક્ષેત્ર રેખાઓ નીકળે, S માં દાખલ થાય. સેમ રીતે આ બાજુ ક્ષેત્ર રેખાઓ નીકળશે અને એક ક્ષેત્ર રેખાઓ S માં દાખલ થાય એટલે એનું ડાયરેક્શન આ તરફનું હોય, આનું ડાયરેક્શન આ, સોરી, એનું ડાયરેક્શન એના કરતા ઓપોઝિટ છે એટલે ઉલટું ડાયરેક્શન થશે. એટલે આ રીતનું ડાયરેક્શન બતાવી દઉં છું, આ ડાયરેક્શન નીચે તરફ. N માંથી ક્ષેત્ર રેખા નીકળે, કઈ તરફ જાય, S તરફ. હવે આ પરિસ્થિતિ જે છે, ઉપરની પરિસ્થિતિ અને નીચેની આ પરિસ્થિતિ બેને તમારે સમન્વય કરી એટલે કે કોમ્બિનેશન કરીને ચેક કરવાનું છે. તો બધા પાસે આપણે પહેલા તો ચારે ચાર છે, છ આપણને જે કીધા ને Q1 Q2 Q3 બધા પાસે આપણે ખૂણો જુઓ. આ Q1 જે છે, Q1 એ આ P ને કેવું છે, લંબ રૂપે છે. તો Q1 પાસે થીટા કેટલા થશે, અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી. સેમ રીતે Q2 પાસે પણ થીટા કેટલા થશે, 90 ડિગ્રી થશે, બરાબર. એટલે Q1 એના પાસે થીટા બરાબર 90 ડિગ્રી, Q2 પાસે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, Q3 પાસે તમે ચેક કરો તો Q3 પાસે તમારી આ જે મોમેન્ટ એની દિશા બતાવે છે, ક્ષેત્રની દિશા, આનું ક્ષેત્ર A અને Q3 ની જે દિશા છે એ ચેક કરો, બંને એક સમાંતર જાય છે આ રીતે. તો Q3 પાસે થીટા કેટલા થશે દોસ્તો, 0. પછી Q4 પાસે આવો, Q4 પાસે તમારી ડાયરેક્શન આ તરફ છે, નીચેની તરફ, અને આપણી જે ક્ષેત્ર રેખા જાય છે ને એ ક્ષેત્ર રેખા તમે ચેક કરો તો એ ઉપર તરફ જાય છે, જો. એટલે આ પોઈન્ટ પાસે Q4 પાસે ક્ષેત્ર રેખા
ઉપરની તરફ જાય છે કારણ કે ક્ષેત્રરેખા બહાર નીકળે છે એટલે ઉપરના ડાયરેક્શનમાં, ત્યાં આપણને આપેલું છે કઈ તરફ, નીચેની તરફ. બંને કેવા છે, પરસ્પર વિરુદ્ધ છે. એટલે Q4 એના પાસે થીટા બરાબર કેટલા થશે, 180 થશે. Q5 પાસે તમે અહીંથી ક્ષેત્રરેખા વિચારો એટલે તમને અંદાજ આવશે. Q5 પાસે અહીંથી આ ક્ષેત્રરેખા નીકળે છે, આ ક્ષેત્રરેખા અહીંથી આમ ગતિ કરીને આ રીતે આમ અંદર જાય છે, એટલે એનું ડાયરેક્શન અહીંયા નીચે છે બરાબર. અને અહીંયા ડાયરેક્શન તમે ચેક કરો તો આ ડાયરેક્શન ક્યાં છે, ઉપર છે. તો Q5 પાસે થીટા કેટલા થશે, એ પણ 180 થશે. Q6 તો અહીંથી તમારી ક્ષેત્રરેખા છે એ ગતિ કરીને આમ ઉપર જાય છે અને અહીંયા પણ આપણને ઉપર જ આપેલું છે, તો Q6 બરાબર થીટા કેટલા થશે, ત્યાં 0 ડિગ્રી થઈ જશે. બધાના ખૂણા આપણને મળી ગયા છે. ચાલો હવે તમે ચેક કરો કે જ્યાં 90 નો ખૂણો બનતો હોય એ તમારી સંતુલન અવસ્થા નથી. તો પહેલો જે ઓપ્શન છે આપણી પાસે એનો આન્સર શું થશે, Q1 અને Q2. એટલે આના માટે લખાય PQ1 અને શું લખાય, PQ2. આ બંને પરિસ્થિતિ સંતુલનમાં છે નહીં. બીજું છે, કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને પછી અસ્થાયી. ચાલો સ્થાયી ક્યારે હોય, 0 નો ખૂણો હોય તો સ્થાયી, 180 હોય તો અસ્થાયી બરાબર. 0 હોય તો શું, સ્થાયી, 180 હોય તો અસ્થાયી. જોઈ લો જ્યાં જ્યાં 0 આવતો હોય ત્યાં સ્થાયી હશે, એટલે Q3 અને Q6 એ સ્થાયી થશે. તો અહીંયા શું લખી શકીએ, PQ3 અને PQ6 એ કયા સ્થિતિમાં છે, સ્થાયીમાં છે. એટલે આ બંને થશે સ્થાયી. પછી 180 કેમાં છે, Q4 અને Q5માં. તો PQ4 અને PQ5 આ બંને કઈ સ્થિતિ, અસ્થાયી. ચલો સી ઓપ્શન માટે જુઓ, બધી ગોઠવણીમાં લઘુત્તમ સ્થિતિ ઉર્જા એને અનુરૂપ કઈ ગોઠવણી હશે. તમારી પાસે પરિસ્થિતિ સમજો, વચ્ચે જે P પોઈન્ટ છે ત્યાં તમારી પાસે આ ચુંબક છે, N ધ્રુવ અહીંયા છે, ઉપર S ધ્રુવ છે. આ ચુંબકની શું કહેવાય દોસ્તો, અક્ષ કહેવાય. આ ચુંબકની શું કહેવાય, વિષુવરેખા કહેવાય. તો પહેલી પરિસ્થિતિ એ સમજો કે આ જે Q3 પોઈન્ટ છે એ અને Q6 આ બંને પોઈન્ટ જ એવા છે કે જ્યાં સ્થાયી અવસ્થા છે. તો બંને પાસે તમને સ્થિતિ ઉર્જા કેવી મળે, લઘુત્તમ મળે બરાબર. પણ પરિસ્થિતિ સમજો, તમારી પાસે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર છે આ રીતે, તમે ગણો તો U = -mb cos θ. બંને પાસે તમને કઈ અવસ્થા મળશે, લઘુત્તમ અવસ્થા મળશે. પણ એમાંથી પાછી કોની પાસે, લઘુત્તમ. તો આપણને સૂત્ર ખબર છે, એ સૂત્ર પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્ર વિચારીએ તો આ પોઈન્ટ જે છે ને અહીંયા Q3 છે અને અહીંયા Q6 છે. તો Q3 એ ક્યાં છે, તો કે ચુંબક જે છે ને એની વિષુવરેખા પર છે. કઈ રેખા પર છે, વિષુવરેખા પર. અને Q6 ક્યાં છે, અક્ષ પર છે. તો ચુંબકીય ક્ષેત્ર અક્ષ માટે એનું સૂત્ર શું છે, μ0/4π2m/x³. જ્યારે વિષુવરેખા માટે સૂત્ર શું છે, તો વિષુવરેખા માટે સૂત્ર જે છે એ μ0/4π m/x³ છે દોસ્તો. એનો મતલબ શું થયો, તો એનો મતલબ એવો થયો કે અક્ષ પાસે જે ચુંબકીય ક્ષેત્ર હશે ને એ વિષુવરેખા પાસેના ચુંબકીય ક્ષેત્ર કરતા કેવું હશે, બમણું હશે. અક્ષ પાસે ચુંબકીય ક્ષેત્ર એ વિષુવરેખા પાસેના ચુંબકીય ક્ષેત્ર કરતા કેટલું હોય, બમણું હોય. કારણ કે સૂત્ર તો બંને સેમ જ છે, ખાલી ફરક શું છે, 2 વડે ગુણશો તમે બરાબર, 2 વડે ગુણશો ત્યારે તમને અક્ષ પાસેનું મળશે. એટલે હું અહીંયા બીજો એક સંબંધ લખી દઉં છું તમને. સંબંધ આ રીતે લખાય, B અક્ષ = 2 કૌંસમાં B વિષુવરેખા. ક્લિયર. હવે પરિસ્થિતિ સમજો, તમે તમારી પાસે આ છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર, U = -mb cos θ. બંને Q3 અને Q6 બંને પાસે ખૂણો 0 નો છે. પણ પરિસ્થિતિ એ થશે કે આપણને ખ્યાલ આવી ગયા છે, હવે U3 પાસે મેળવું તો U3 તો ઓલરેડી વિષુવરેખા પર જ છે, એટલે -mb લખાય mb વિષુવ. અને U6 માટે લખું તો એ લખાશે -m ઇન્ટુ 2
into B વિષુ, કારણ કે અક્ષ પર જે છે એના કરતા બહુ પેલા વિષુ રેખા પર કરતા અક્ષ પર મમણું હશે, એટલે આ થઈ જશે મેક્સિમમ માટે માઇનસ ટુ એમ બી વિષુ. ચાલો ધારી લો કે તમારી પાસે બી બરાબર ચુંબકીય ક્ષેત્ર 10 છે, તો યુ થ્રી કેટલા મળશે? તો યુ થ્રી તમને કેટલા મળશે? એ મળશે માઇનસ એમ, અને બી બરાબર 10 મૂકો એટલે આ તમને માઇનસ 10 બી સોરી 10 એમ મળશે. અને યુ સિક્સ કેટલા મળશે? તો યુ સિક્સ તમને મળશે માઇનસ 20 એમ મળશે. હવે વિચારો તમે આ બે માંથી કોણ નાનું છે? તો માઇનસ 20 છે ને, માઇનસ 20 એ માઇનસ 10 કરતા કેવા કહેવાય? નાના કહેવાય. એટલે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેવી હશે? ઓછી હશે. એટલે PQ6 આપણે ગણી શકીએ. સમજાશે? ઓકે.